उपलेटा पीपल्स कोऑपरेटिव सोसायटीनी वार्षिक साधारण सभानुं आयोजन करवामां आव्युं। ઉપલેટામાં પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા 9મી સાધારણ સભામાં આવેલ હતી। આ સભાની અંદર તમામ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ હિસાબ કિતાબનો વાર્ષિક સર્વે કરવામાં આવેલ અને તેના વિશે મંડળીના તમામ સભ્યોને માહિતી આપવામાં આવી હતી। અને આ મંડળની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ છે કે ઉપલેટા શહેરમાં વસતા નાના નાના માણસોને જેને લોન મળી શકે, ઊંચા વ્યાજ દરે નાના માણસો લોન લઈ તેમાં સપડાતા જતા હોય છે, તેઓને મદદ કરવા માટે નાની મોટી લોનની સુવિધા થઈ શકે તે માટે આ મંડળની સ્થાપના કરવામાં આવી છે। તેમજ આ કાર્યક્રમમાં મંડળીના સભ્યોના નાના બાળકોને સ્કૂલ બેગ તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા અને મોટા બાળકોને ઊંચી ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વિપુલ ધામે, ચોપડા। શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની આજે 9મી વાર્ષિક સાધારણ સભા હતી। એ સાધારણ સભાની અંદર આ મંડળીની તમામ જાતની પ્રવૃત્તિઓ, હિસાબ કિતાબ, સર્વે વગેરે સહિતની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષા માટે આજે સમીક્ષા પહેલા આ મંડળીની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ જણાવવામાં આવ્યો કે ઉપલેટા શહેરની અંદર વસતા નાના નાના માણસો કે જેમને 25,000 રૂપિયા લોન માટે 10%, 15%, 5% વ્યાજે લેવા માટે જતા હોય ત્યારે આપણને એમ થાય કે આ લોકો બહુ મુસીબતમાં મુકાઈ જાય, એટલા માટે અમે નાના માણસોને મદદ કરવા માટે નાની મોટી રકમની લોન આપવા માટે આ મંડળીની સ્થાપના કરેલી છે। અને એ મંડળીને આજે 9 વર્ષ જેવો સમય થયો અને 11,60,000 રૂપિયા જેવો નફો થયો છે। ત્યારે મંડળીના સભાસદ ભાઈ બહેનોના જે દીકરા દીકરીઓ પ્રાથમિક શાળાઓમાં ભણતા હોય તો જે શાળાની અંદર જે વર્ગમાં ભણતા હોય એ વર્ગની અંદર 1-3 ધોરણમાં આવે એને અમે શિલ્ડ, એના શિલ્ડની અંદર એનું નામ, એનો ફોટો અને સાથે સાથે સારી એવી બેગ આપવા માટે અને એનો સન્માન કરવા માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો। 12મા ધોરણની અંદર સભાસદના પુત્ર પુત્રી જેને 75% કે એથી ઉપર માર્ક્સ હોય તો એનો સન્માન કરવા માટેનો અને એને શિલ્ડ અને થેલો આપવા માટેનો કાર્યક્રમ પણ સાથે સાથે હતો। એ જ રીતે 10મા ધોરણમાં 80% માર્ક્સ જેને મેળવ્યા હોય પછી એ ગમે તે ગામ ભણ્યા હોય એને પણ આ રીતે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજની સભામાં સંખ્યા એટલી બધી હતી કે અમે ગોઠવેલી ખુરશીઓ, અમે ગોઠવેલી જગ્યા પણ ટૂંકી પડેલી હતી, એટલે સૌ સભાસદો, બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ પણ પૂરી સંખ્યામાં હાજર રહીને મંડળીની કામગીરીની અંદર સારો એવો રસ લીધો હતો।